નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી જે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની ઓનલાઈન સર્વિસીસ છે એમાં, એજ્યુકેશન એટ સરસ્વતીમાં. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનો અભ્યાસ જે છે તો પૂર્ણ કરેલો. આજે જે છે તો આપણે કન્ટિન્યુઅસ ટેન્સીસ એટલે કે જે ચાલુ કાળ છે એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, મેં પહેલા પણ ડિસ્કસ કરી ગયેલો છું અને હજી એક વખત યાદ દેવડાવવા માંગુ છું કે ભાઈ સમયના તો કે ટોટલ ત્રણ જ ભાગ છે, જેમ કે ગઈકાલ, આજ અને આવતીકાલ. હવે આ ફોર્મેટ જે છે તમે કોઈ પણ લેવલે એપ્લાય કરો તો ત્રણ જ ભાગ પડશે. દાખલા તરીકે હું અત્યારે કલાકના ફોર્મેટમાં લઉં છું તો અત્યારે માની લો કે 7 વાગ્યા છે, તો આની પહેલાની કલાક 6 વાગવાની હતી, એની પછીની કલાક તો કે 8 વાગવાની હશે, અત્યારની કલાક 7 વાગવાની છે. અત્યારે માની લો કે 7:15 થઈ છે, એક કલાક પહેલા 6:15 હતી, એક કલાક પછી 8:15 હશે. ડન. હવે તો કે આપણે કલાક ફોર્મેટમાંથી દિવસ ફોર્મેટમાં આવીએ. દાખલા તરીકે તો આજે જે છે તો કે 10 તારીખ છે, તો આજે 10 તારીખ છે, ગઈકાલે 9 હતી, આવતીકાલે 11 તારીખ હોવાની. કમ્પ્લીટ. ચલો વારના જે છે અઠવાડિયું છે, એક મહિનો છે, મહિનાના ફોર્મેટમાં લઈ લઈએ કે ભાઈ અત્યારે કયો મહિનો ચાલે છે, ઓગસ્ટ, તો આની પહેલાનો તો કે જુલાઈ, અને પછીનો સપ્ટેમ્બર. તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણ ભાગમાં સમય વહેંચાય છે. તમે વર્ષ લઈ લ્યો 2019, 2020, 2021, તમે દશકા લઈ લ્યો, કારણ કે પહેલાનો દશકો જે ગયો એ 2011 થી 2019 સુધીનો હતો, આ તો કે 2020 થી 2021મી સદી છે, 2020 નો સમય ચાલુ છે. સદીમાં લઈ લ્યો તમે તો સદી તો કે ગઈ સદી 20મી સદી હતી, આ 21મી સદી છે, આવનારી 22મી સદી રહેશે. તમે ગમે ત્યાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે તમે જઈને ઉભા રહ્યો એટલે સમયના ત્રણ જ ભાગ પડશે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ. તો આપણે નોટ કરીએ કે સમયના કેટલા ભાગ પડે છે, તો કે ત્રણ ભાગ પડે છે. એક પહેલો ભાગ છે એ તો કે ભૂતકાળ. ભૂતકાળ એટલે શું? તો કે જે પસાર થઈ ગયું છે, જે વીતી ચૂક્યું છે, જે ઘટના ઘટી ગઈ છે એ બધી જ ભૂતકાળ કહેવાય. દાખલા તરીકે સમ્રાટ અશોક આ ભારત દેશ ઉપર રાજ્ય કર્યું મૌર્ય યુગ, તો એ ભૂતકાળ થઈ ગયો, એ હવે અત્યારે રહ્યા છે નહીં. છત્રપતિ શિવાજી મહારાજ તો કે ભૂતકાળમાં અત્યારે આપણી સાથે છે નહીં. ડન. તો એ બધા ભૂતકાળમાં મહાન રાજાઓ થઈ ગયા. અત્યારે જે આપણે જીવીએ છીએ એ સમયનો બીજો ભાગ એટલે કે વર્તમાન. અત્યારે હું છું, તમે છો, બધા જ છે, લીજન્ડ્સ છે, એલન મસ્ક છે, તો બિલ ગેટ્સ છે, તો બધા વર્તમાનમાં છીએ, તો આ સમયને આપણે કહેશું વર્તમાન. હવે જે ફ્યુચર છે એની આપણે કોઈ ખબર છે નહીં કે ભાઈ ભવિષ્યમાં શું થવાનું છે, કે આપણે મંગળ ઉપર જઈશું, કે ચંદ્ર ઉપર જઈશું, કે ન્યાથી લોકો અહીંયા આવશે, એવું આપણે કોઈ ખબર છે નહીં. તો એ જે છે જેને આપણે ભાખી નથી શકતા, જેના વિશે કોઈ સચોટ વાત નથી કરી શકતા, એ તો કે ભવિષ્ય. તો કે સમયના કેટલા ભાગ ટોટલ? ત્રણ. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ. તો તમને ઠીક છે, તમે એમ કહેતા હતા તમારે ચાલુ કાળ વિશે ચર્ચા કરવી છે, તો ચાલુ કાળ અને સમયના ત્રણ ભાગને શું મતલબ? તો ચાલુ કાળની વ્યાખ્યા એવી છે કે ત્રણે ત્રણ કાળ જે છે એક વ્યાખ્યામાં સમાવેશ કરવા હોય તો થઈ જાય. કઈ રીતે? સમયના કોઈ પણ ભાગમાં આ સમય છે એના ત્રણ ભાગ, ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ, સમયના કોઈ પણ ભાગમાં કોઈ પણ સમયે જે ક્રિયા ચાલુ હોય અને એકને બતાવવી હોય તો ચાલુ કાળ વપરાય છે. દાખલા તરીકે આપણે વ્યાખ્યા લખીએ, સમયના કોઈ પણ ભાગમાં કોઈ પણ સમયે ક્રિયા ચાલુ બતાવવી હોય, ક્રિયા ચાલુ હોય અને તેની અથવા અને તેના વિશે વાત કરવાની હોય ત્યારે ચાલુ કાળનો ઉપયોગ થાય છે. કઈ રીતે? સમયનો કોઈ પણ ભાગ એટલે કે પહેલો ભાગ લઈએ આપણે ભૂતકાળ. જો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ બતાવવું હોય તો આપણે ચાલુ કાળ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ. ડન. સમયનો બીજો ભાગ વર્તમાન.
કે વર્તમાનમાં અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે તો એ બતાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય ભવિષ્યમાં સમયનો ત્રીજો ભાગ કેમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું આપણે બતાવવું છે અત્યારે તો ચાલુ ભવિષ્ય કાળનો ઉપયોગ થાય એક વ્યાખ્યા ત્રણ કાળ બીજી એક વાત તો સહાયકારક ક્રિયાપદનું આપણે શું કરવાનું તો કે ભૂતકાળમાં જ્યારે આપણે ચાલુ ક્રિયા બતાવતા હશું ત્યારે વોઝ અને વેર આનો આપણે ઉપયોગ કરીશું સહાયકારક ક્રિયાપદ તરીકે બરાબર એકવચન હોય ત્યાં વોઝ બહુવચન હોય ત્યાં વેર બીજી વાત વર્તમાનમાં તો કે એકવચન માં જો આઈ હોય તેની સાથે એમ હી સી ઈટ હશે તો ઇઝ અને વી યુ ધે આ ચાર હશે તેની સાથે આર હશે ભવિષ્યની વાત કરીએ તો સાદા ભવિષ્ય કાળમાં આપણે ફક્ત સેલ અને વિલ નો જ ઉપયોગ કરી ગયા તો સેલ વિલ પ્લસ વી વન કરો એટલે સાદો ભવિષ્ય કાળ થાય પણ જ્યારે સેલ પછી બી અને વિલ પછી બી નો ઉપયોગ કરવાનો હોય સેલ બી વિલ બી એ તો કે ચાલુ ભવિષ્ય કાળના તો કે સહાયકારક ક્રિયાપદના રૂપો થશે વ્યાખ્યા કમ્પ્લીટ થઈ શું થઈ વ્યાખ્યા તો કે સમયના કોઈ પણ ભાગમાં જો કોઈ ક્રિયા ચાલુ હોય અને એને વિશે વાત કરવાની હોય એને દર્શાવવાની હોય ત્યારે ચાલુ કાળનો ઉપયોગ થાય છે સમયના કોઈ પણ ભાગ એટલે ભૂતકાળ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ જો ભૂતકાળ હોય તો સહાયકારક ક્રિયાપદ વોઝ અને વેર લાગુ પડશે વર્તમાન હોય તો એમ ઇઝ આર અને જો ભવિષ્ય હશે તો શેલ બી અને વિલ બી એક બીજી મહત્વની વાત કરવાની છે અને ઈ છે વી વી એટલે કે ક્રિયાપદનું રૂપ આપણે કયા ક્રિયાપદનું રૂપ જે છે એના વિશે વાત કરીશું આ ક્રિયાપદનું કયું રૂપ જે છે ઉપયોગમાં લેવાશે ચાલુ કાળમાં તો તમે કહેશો સર આ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગુ પડશે એટલે કે વી ફોર વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વી ટુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી થ્રી ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ અને વી ફોર જે છે એમ તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કહી શકાય એટલે કે વી ફોર ને જે છે આમ લખી શકાય વી વન પ્લસ આઈએનજી ઇઝ ઇક્વલ ટુ વી ફોર તો વી ફોર નું ઓરિજિનલ નામ શું ઇંગ્લિશમાં એને શું કહેવાય ઇંગ્લિશમાં એને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્રેઝન્ટ પાર્ટિસિપલ આ થયું વી ફોર નું નામ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ ગુજરાતીમાં શું કહેવાય તો કે વર્તમાન કૃદંત ટૂંકમાં જે આપણે ચાલુ કાળનો અભ્યાસ કરવાના છીએ એમાં તો કે આપણે વી ફોર નો ઉપયોગ કરવાના છીએ ત્રણે ત્રણ કાળની જે બધી વાક્ય રચનાઓ છે એક જ સમાન રહેશે અહીંયા આપણે કોઈ ભેદ નહીં પડે જેમ કે મડુ ડસ પછી તો કે ડીટ જોયું પછી સેલ બિલ જોયું આ એક જ ફેર પડશે શું વર્તમાન હોય તો એની સાર આવશે ભૂતકાળ હોય તો વોઝવેર આવશે ભવિષ્ય હોય તો સેલ બી વિલ બી આવશે એ બધા સાથે ક્રિયાપદનું આ જે વી ફોર નું રૂપ છે એ તો કોમન રહેશે એમાં કોઈ ફેર કરવાનું છે નહીં એટલા માટે તો કે આપણને ચાલુ કાળ તો કે વધારે સહેલા પડે છે એક જીકે મુજબ એક જનરલ નોલેજ જે છે એમાં એવું કહેવાય છે કે જે પણ માણસ હોય જેને થોડું ઘણું બેઝિક ઇંગ્લિશ આવડતું હોય ને કોઈ દેશમાં ફસાણો હોય ને એટલે એને જો ઇંગ્લિશ સેન્ટેન્સ બોલવાની વાત કરવામાં આવે ને પહેલા ચાલુ કાળનો ઉપયોગ કરે જેમ કે ડ્રિંકિંગ છે ગોઈંગ છે પ્લેઇંગ છે આ શબ્દ પણ સહેલા પડે છે કારણ તો કે પાછળ તો કે આઈએનજી લાગે છે એટલા માટે એને એમ નથી ખબર કે વર્તમાનમાં હું એવી સાનો ઉપયોગ કરું ભૂતકાળમાં વોઝ વેર નો ઉપયોગ કરું કે ભવિષ્યમાં સેલ બી વિલ બી નો ઉપયોગ કરું પણ મોટા ભાગે ચાલુ કાળ શીખવા અને બોલવામાં સહેલા પડતા હોય છે તો આ થયું ચાલુ ભવિષ્ય કાળનું બેઝિક હવે જોઈશું વાક્ય રચના હવે જોઈએ વાક્ય રચના ત્રણે ત્રણ કાળમાં તો કે કોમન જ વાક્ય રચના આવશે તમને એમ થાય એ કઈ રીતે તો કે શક્ય છે તો કે હા શક્ય છે કઈ રીતે તો કે આપણે બોર્ડ ઉપર જોઈએ સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય રચના તો હકાર વાક્ય રચના ની અંદર શું હોય તો કે તમને બધાને ખબર જ છે કે સૌપ્રથમ તો કે શું આવશે તો કે કરતા પ્લસ હવે હું અહીંયા શું લખીશ તો કે સહાયકારક ક્રિયાપદ લખીશ એટલે કે હેલ્પિંગ વર્બ લખી શકું છું ઓક્સિલરી વર્બ લખી શકું છું પણ એના કરતા આપણે ગુજરાતીમાં લખીએ સહાયકારક ક્રિયાપદ પ્લસ વી ફોર વી ફોર એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વી વન પ્લસ આઈએનજી ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ
જો વાક્ય રચના વર્તમાન કાળમાં અકર્મમાં વાપરવી હશે તો એનિસાર આવશે પ્રતિક્રિયાપદનું અનિવાર્ય રૂપ કર્મ અને અન્ય શબ્દ જો વાક્ય રચના ભૂતકાળમાં વાપરવાની હશે તો કર્તા પ્લસ વોઝવે પ્લસ ક્રિયાપદનું અનિવાર્ય રૂપ કર્મ અને અન્ય શબ્દ જો ભવિષ્યમાં વાપરવાની થશે તો અહીંયા શેલ બી વિલ બી આવી જશે અને આ ક્રિયાપદનું અનિવાર્ય રૂપ તો એક વાક્ય રચના થઈ ગઈ કોમન સહાયકારક ક્રિયાપદમાં તો કે જોવાનો આપણે વાક્ય કયા કાળનો ઉપયોગ કરવાનું છે વર્તમાન કાળ છે તો એમિઝાર ભૂતકાળ હોય તો વોઝ વેર અને ભવિષ્ય હોય તો શેલ બી અને વિલ બી નકાર વાક્ય રચના જે છે એ તો કે વર્તમાન અને ભૂતકાળ માટે તો કે સેમ રહેશે એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ કર્મ અને અન્ય શબ્દ તો આ વાક્ય રચના છે કોના માટે થઈ તો કે પ્રેઝન્ટ અને પાસ્ટ ફ્યુચર ને ન લાગુ પડે તો કે ના આ વસ્તુ ફ્યુચર ને લાગુ પડશે નહીં તો ફ્યુચર ની નકાર વાક્ય રચના શું થશે તો કે કર્તા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ કર્મ અને અન્ય શબ્દ જો સેલ બી નોટ વિલ બી નોટ નો લખાય સેલ નોટ બી વિલ નોટ બી થાય આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જ્યારે ચાલુ ભવિષ્યકાળમાં નકાર વાક્ય રચના વિશે તમે વાત કરો છો ત્યારે સેલ નોટ બી અથવા વિલ નોટ બી આવશે સેલ બી નોટ અથવા વિલ બી નોટ લખાતું નથી તો આ થઈ ચાલુ ભવિષ્યકાળની નકાર વાક્ય રચના અહીંયા દર્શાવી દઈએ કે આ ફ્યુચર ની વાક્ય રચના છે ડન હવે તો કે જઈએ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તો કે પ્રેઝન્ટ અને પાસ્ટ ની પ્રશ્નાર્થ વાક્ય રચના સેમ રહેશે એટલે કે સૌપ્રથમ આવશે સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ વી ફોર પ્લસ કર્મ અને અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક તો આ થઈ પ્રશ્ન વગેરે ના વર્તમાન અને ભૂતકાળ માટે અહીં આપણે લખી નાખીએ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ફ્યુચર ની તો અલગ પડશે કઈ રીતે તો કે વાક્યની શરૂઆતમાં આવશે સેલ અથવા તો કે વિલ પછી તો કે આવશે કરતા પછી તો કે બી પછી તો કે વી ફોર કર્મ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આ વાક્ય રચના તો કે ફ્યુચર ને લાગુ પડશે આવું શા માટે તો કે સહાયકારક ક્રિયાપદ જે છે એ આગળ આવે એની સાથે જોડાતો શબ્દ આગળ આવતો નથી એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં આપણે એમ જોયું કે ભાઈ શેલ બી અને વિલ બી નો ઉપયોગ કરશું તો જ્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાત કરવામાં આવે તો સેલ અને વિલ ને જે તે અસર લાગુ પડે બી ને અસર લાગુ પડતી નથી એટલા માટે જ્યારે આપણે નકારની વાત કરતા હતા તો સેલ વિલ અને બી બે અલગ રાખવું અને વચ્ચે નોટ નો ઉપયોગ કરેલો છે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાની થાય તો સેલ વિલ ને વાક્યની આગળ લેવું પડે કરતાની અને બી ને એ જગ્યાએ એમનેમ રાખવું પડે બી સાથે કોઈ મતલબ છે નહીં વાક્યમાં બી રાખવું કમ્પલસરી છે બી સેલ અને વિલ ની સાથે આગળ આવી શકતું નથી આથી પ્રશ્નાર્થ વાક્ય રચના તો હવે મિત્રો પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના બનાવવી હોય તમને ફાવે તો કે હા કઈ રીતે બનાવવાની છે તો કઈ એમિસાર અથવા વોઝવે પ્લસ કરતા પ્લસ નોટ પ્લસ વી ફોર કર્મ અન્ય શબ્દ ને ક્વેશ્ચન માર્ક ઈ તો કે પ્રેઝન્ટ અને પાસ્ટ ની બનશે ફ્યુચર ની બનાવવી હોય તો સેલ વિલ પ્લસ કરતા પ્લસ નોટ પ્લસ બી વી ફોર કર્મ અને અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક તો આ છે આપણી ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળની હકાર નકાર અને પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે તો કે ત્રણે ત્રણ કાળના એક્ઝામ્પલ્સ કઈ રીતે જોવા તો કે એ લઈને મળીશું કે ચાલુ કાળ વર્તમાન કાળ છે એના કીવર્ડ્સ શું ભૂતકાળના કીવર્ડ્સ શું અને ચાલુ ભવિષ્યકાળના કીવર્ડ્સ શું એ લઈને મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત એન્ડ વંદે માતરમ